હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? ધોરણ 5ની અંદર વિષય હિન્દી પાઠ નંબર 3 છે નન્હા મુન્હા રાહી હું, બરાબર? એ આપણે કવિતા આગળના લેક્ચરમાં સમજી લીધી હતી, બરાબર? કે એક નાનો એવો બાળક છે, એ પોતાના મનની વાત કરે છે કે હું જ્યારે મોટો થઈશ તો ત્યારે હું દેશનો સિપાઈ બની, એટલે કે દેશનો સૈનિક બનીશ અને હું મારા દેશ માટે પોતાની જાન આપી દઈશ, એટલે કે પોતે ભલે હું મરી જઈશ તો પણ હું મારા દેશની હંમેશા રક્ષા કરીશ અને હું મારું બલિદાન હું આપીશ, બરાબર? કે ધરતી પર કોઈ પણ જગ્યાએ બોમ્બ ફેંકાય નહીં, બરાબર? એવી રીતે કે દેશ છે એમાં હું બધાને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરતા હું શીખવાડીશ, એવો નાનો એવો બાળક છે એ પોતાનો દેશ પ્રેમ બતાવે છે, બરાબર? આપણે કવિતા આગળના લેક્ચરમાં શીખી લીધી છે. હવે અભ્યાસ જોવાનો છે પાઠ નંબર 3 ની અંદર. એમાં 15 પેજ નંબર 15 ઉપર અભ્યાસ આપેલો છે, જુઓ ઉત્તર ડી છે. હવે તમને એમાં સવાલ જવાબ આપેલા છે. પહેલું આપેલું છે, એસે કાર્ય બતાઓ જો તુમ દેશ સેવા કે લિયે કરના ચાહતે હો યા કર રહે હો. હવે તમને કહે છે કે એવું તમે કામ બતાવો કે જે તમે દેશ માટે કરવા માંગો છો અથવા તો કરો છો, બરાબર? તો લખજો એમાં પ્રશ્ન નંબર 1 ની અંદર. જુઓ હવે તમને કે અમુક હિન્દીમાં સવાલ જવાબ છે, બરાબર? એ મોટા હશે અને તમને જગ્યા છે એ નાની આપેલી હશે, તો તમારે હું ન કહું તો પણ તમારે જે સવાલ જવાબ સમાતા તમારી બુકની અંદર ન હોય એ તમારે હિન્દીની જે ફેર બુક મેં બનાવવાનું કીધું છે, બરાબર? આગળના લેક્ચર મેં કીધું હતું કે એક ફેર બુક એની બનાવજો, તો હિન્દીની ફેર બુક છે, બરાબર? એની અંદર તમારે જે સવાલ જવાબ છે એ ન સમાય અથવા તો વાર્તા છે અથવા ચિત્ર આપેલું હોય અને એનો તમારે તફાવત લખવાનો હોય અથવા તો ચિત્ર પરથી તમારે વાક્ય લખવાના હોય, જે વસ્તુ ન સમાય એ તમારે હું ન કહું તો પણ તમારે હિન્દીની ફેવરેટની અંદર લખવાના, બરાબર? અને આ સવાલ જવાબ છે એ પણ થોડા મોટા છે, તો તમારે ન સમાય તો તમે ફેવરેટમાં લખજો. હવે પ્રશ્ન નંબર 1, એમાં પહેલું આપેલું છે કે એસે કાર્ય બતાઓ જો તુમ દેશ સેવા કે લિયે કરના ચાહતે હો યા કરતે હો. તો હવે એમાં લખજો, મેં દેશ સેવા કે લિયે દેશ સેવા કે લિયે ऐसा कार्य करना चाहता हूँ, एमा मैं किसी से झगड़ा या
શું કહે છે તમને પહેલા સવાલની અંદર તો કે તમે દેશ સેવા માટે શું કરવા માંગો છો અથવા શું કાર્ય કરો છો બરાબર તો હવે હું લખું છું મેં દેશ સેવા કે લિયે એસા કાર્ય કરના ચાહતા હું મેં કિસી સે ઝગડા યા ગાલી નહીં દૂંગા મેં કૂદા દાન મેં હી કૂદા ડાલુંગા મેં પાણી કી બચત કરુંગા મેં બિજલી બચાઉંગા ઓર આદિ કાર્ય કરના ચાહતા હું હવે તમને શું કહે છે કે તમે દેશ સેવા માટે શું કરવા માંગો છો અથવા શું કરો છો એમ તો મેં લખેલું છે કે મેં કિસી સે ઝગડા યા ગાલી નહીં દૂંગા એટલે કે હું કોઈ સાથે ઝગડો અથવા તો ગાળો હું દઈશ નહીં પછી મેં ખુદા દાન મેં હી ખુદા ડાલુંગા એટલે કે હું કચરા પેટીમાં જ કચરો નાખીશ મેં પાણી કી બચત કરુંગા હું પાણીની બચત કરીશ મેં વીજળી બચાવુંગા અને હું વીજળી બચાવીશ આદિ ઓર આદિ કાર્ય કરના ચાહતા હું બરાબર વગેરે જેવા કાર્ય કરવા ઈચ્છું છું હવે બીજું લખજો આ સવાલ છે મોટા છે એટલે ફરી કહું છું કે તમે હિન્દીની ફેરબુકમાં લખજો બીજું આપેલું છે અગર તુમ સિપાઈ હોતે તો ક્યા કરતે હવે તમે સિપાઈ હોય તો તમે શું કરો બરાબર તો હવે માં લખજો મેં સિપાઈ એટલે સૈનિક બરાબર મેં સિપાઈ ની હોતા તો મેં ડટકર સરહદ કી રક્ષા કરતા કિસી ભી મુસીબત મેં રાષ્ટ્ર કા પછી ત્રીજું આપત્તિ કે સમય પર મેરે પ્રાણ ભી દે દેતા હવે તમને શું કહે છે બીજા સવાલની અંદર કે અગર મેં સિપાઈ હોતા તો મેં ક્યા કરતા હું સિપાઈ હોય એટલે કે હું સૈનિક હોય તો દેશ માટે શું કરું તો મેં સિપાઈ હોતા તો મેં ડટકર એમાં પહેલું મેં લખેલું છે ડટકર સરહદ કી રક્ષા કરતા એટલે કે હું સરહદની ડડિયા વગર હિંમતથી ડટકર એટલે કે હિંમત થી રક્ષા કરું બીજું કિસી ભી મુસીબત મેં રાષ્ટ્ર કા દો નહીં કરતા હવે તમને શું કહે છે મેં બીજું લખેલું છે કે કોઈ પણ મુસીબત આ
છે તો પણ હું મારી દેશ છે એના પ્રત્યેના જે નિયમ છે મારી જે જવાબદારી છે એનાથી હું પીછેહટ કરું નહીં. બરાબર, તમે ભારત દેશના હોય વિરોધ ન કરો, ડ્રો નહીં કરતા એટલે કે વિરોધ. ડ્રો એટલે કે વિરોધ. હું કોઈ પણ મુસીબત આવશે પણ હું મારા દેશથી હું મારા દેશનો વિરોધ કરીશ નહીં. વિરોધ એટલે કેવો કે તમે ભારત દેશના સિપાઈ છો અથવા ભારત દેશના સૈનિક છો પણ તમે એવું નહીં કરો, હું દેશનો વિરોધ નહીં કરું. એટલે કે વિરોધ એટલે કેવો તો કે તમે ભારત દેશના છો, બરાબર, તમે નાગરિક ભારત દેશના છો પણ તમે સાથ છે, બરાબર, એ તમે અન્ય દેશને આપો. બરાબર, તમે ભારતના છો, તમે તમારો દેશનો સાથ મૂકી તમારા દેશની રક્ષા કરવાનો સિદ્ધાંત તમારો ધ્યેય મૂકી અને તમે પાકિસ્તાન વાળા જે છે, બરાબર, એને તમે મદદ માટે જાઓ અથવા એને તમે કોઈ આપણા દેશની સ્તુપાણી, બરાબર, આપણા દેશના છે આપણા દેશની વાત હોય, બરાબર, અથવા તો કોઈ રહસ્ય હોય એ તમે રહસ્ય તમે તમારા દેશનો છે એ તમે બીજા દેશને આપો, બરાબર, એ તમે વિરોધ કર્યો કહેવાય. બરાબર, હું તમને માત્ર એક્ઝામ્પલ આપું છું, વિરોધ ગમે તે રીતનો હોય, બરાબર, કે હું મારા દેશનો વિરોધ ક્યારેય પણ કરીશ નહીં. ડ્રો એટલે સમજાઈ ગયું કે વિરોધ. ત્રીજું મેં લખેલું છે આપત્તિ કે સમય, સમય પર મેરે પ્રાણ ભી દે દેતા. આપત્તિ એટલે કે મુશ્કેલીના સમયે હું મારા દેશ માટે મારા પ્રાણ, મારી જાન છે, મારું જીવન છે એ પણ હું આપી દઈશ. બરાબર, એટલે કે મને મરવા માટે પણ થશે, મને મરવાનો ટાઈમ આવશે તો હું મારા દેશ માટે મરી પણ જઈશ. અગર મેં સિપાઈ હોતા તો, જો હું સિપાઈ હોય તો. ત્રીજું આપેલું છે એક સૈનિક લડતે ઘાયલ હો ગયા તો વો ક્યાં સોચતા હોગા. એક સૈનિક છે એ લડતા શહીદ થઈ ગયા હોય એટલે કે મરી ગયા હોય અથવા તો ઘાયલ બેભાન થઈ ગયા હોય, બરાબર, ઘાયલ એટલે કે બેભાન થઈ ગયા હોય અથવા તો લાગી ગયું હોય તો એ ઘાયલ સૈનિક છે એ શું સોચી રહ્યા હશે. હવે ત્રીજું લખજો, ઘાયલ હોને વાલે હોને વાલે સૈનિક સોચતે હોંગે કે સોચતા હે કે એક ઘાયલ સૈનિક છે એ શું સોચે છે. સોચતે હે કે સોચતે હે કે મેં ઘાયલ ન હોતા તો ના હોતા તો અંત તક છૂટતા રહેતા. બીજું મેરે સાથી સૈનિક ભાવુક ન હોતો અચ્છા. હવે તમને શું કહે છે કે એક ઘાયલ સૈનિક છે, ઘાયલ એટલે કે કોઈ વસ્તુથી ઈજા થયેલ સૈનિક હોય, બરાબર, કોઈને બંદૂક લાગી ગઈ હોય અથવા તો કોઈ પડી ગયું હોય અથવા કોઈને
કોઈ પણ લાગી ગયું હોય, બરાબર, માથે કોઈ વસ્તુ લાગી ગઈ હોય એટલે કે કોઈ પણ પ્રકારની ઈજા થયેલી હોય એને કહેવાય ઘાયલ, બરાબર. કોઈ પણ પ્રકારની ઈજા થયેલી હોય એને કહેવાય ઘાયલ. તો શું કહે છે કે એક ઘાયલ સૈનિક છે એ શું સોચતો હશે, એ જ્યારે ઘાયલ પરિસ્થિતિમાં હોય ત્યારે એ સરહદ ઉપર શું સોચતો હશે. તો ઘાયલ હોને વાલે સૈનિક સોચતે હે કે જે ઘાયલ સૈનિક છે એ સોચે છે કે મેં ઘાયલ ન હોતા તો અંત તક જુજતા રહેતા, એટલે કે જો મને ઈચ્છા ન થઈ હોય, બરાબર. સૈનિક છે એ જ્યાં બને ત્યાં સુધી એ પોતે લડવાનો પ્રયત્ન કરે, ગમે તેવા ઈચ્છા થયેલા હોય, બરાબર. કદાચ એ લોકોને તમે પિક્ચરમાં જોયું હશે અથવા તો કોઈ સિરિયલમાં કે તમે ક્યાંય વિડીયોમાં જોયું હશે કે સૈનિક છે, બરાબર, એને કદાચ હાથમાં ગોલી લાગી ગઈ હોય અથવા પગમાં ગોલી લાગી ગઈ હોય, છતાં એ ગમે તેવી મુસીબત હોય, બરાબર, દેશ ઉપર મુસીબત આવેલી હોય તો એ જ્યાં સુધી ઊભા થઈ શકે, જ્યાં સુધી એ લડી શકે ત્યાં સુધી એ હિંમત કરી અને લડવા જાય, બરાબર. એ તમે જોયું હશે કોઈ પણ પિક્ચર ની અંદર કે એક સૈનિક છે ને એને લાગી ગયું હોય કદાચ તો એ જગ્યા પકડીને પણ ગમે તેમ કરી એના પર એને ગોલી લાગી ગઈ હોય, બરાબર, તો એ ગોલી છે એના ઉપર કોઈ વસ્તુ બાંધી અને બાંધીને પણ એ જ્યાં સુધી લડી શકે ત્યાં સુધી એ લડે, બરાબર. તો હવે ઘાયલ જે સૈનિક છે એ શું સોચે, તો કે જો હું ઘાયલ ન હોત ને તો હું અંત તક એટલે કે હું છેલ્લે સુધી હું લડે, મને મળી જવું પડે છતાં હું લડે, બરાબર. એટલે મેં ઘાયલ ન હોતા તો મેં અંત તક એટલે કે હું છેલ્લે સુધી જ્યાં સુધી લડવાનું ચાલુ હશે, બરાબર, ત્યાં સુધી, એટલે કે ઝઘડો એકબીજા દેશ સાથે ઝઘડો છે એ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી, અંત તક એટલે કે જ્યાં સુધી જે બીજા દુશ્મન દેશના છે એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી હું લડત લડે. બીજું છે મેરે સાથી સૈનિક ભાવુક ન હોતે તો અચ્છા હે, અચ્છા હે. શું કહે છે, મેરે સાથી સૈનિક, સૈનિક એકબીજા સૈનિક છે, બરાબર. તમે વા સૈનિક બનીને કદાચ જાઓ તો તમે વા એકલા હશો, બાળકો. સૈનિક છે એ શું એકલા હોય? નહીં, સૈનિકની સાથે બીજા પણ અન્ય સૈનિકો હોય, બરાબર. તો હવે સૈનિક, એક સૈનિક છે બીજા સૈનિકનો સાથી થાય, બરાબર. તમે ક્લાસમાં છો તો ક્લાસમાં એકબીજા ક્લાસમેટ હોય, બરાબર, એ તમે એકબીજાના મિત્ર કહેવાય, હા કે ના, બરાબર. તો સાથી એટલે કે મિત્ર. મે તું કહે છે મેરે સાથી સૈનિક એટલે કે મારા મિત્ર, સાથી એટલે કે મારા સૈનિક મિત્ર, બરાબર. સૈનિક છે એના મિત્ર કોણ મારા સૈનિક હોય, બરાબર. એટલે શું કહે છે કે મેરે સાથી સૈનિક ભાવુક ન હોતે ન હોતો અચ્છા હે, કે મારા સાથી મારા મિત્ર છે એ ભાવુક એટલે કે મને લાગી ગયું છે એ ચિંતામાં ન હોય, મારી એટલે કે કોઈ મિત્ર છે એને લાગી ગયું હોય, બરાબર, તો આપણે એની ચિંતા થાય, બરાબર ને. તો આપણે કોઈ મિત્ર છે એને લાગી છે તો આપણે ચિંતા થાય, એના ઉપર આપણું ધ્યાન જાય કે ઓલા આપણો જે મિત્ર છે એ પડી ગયો છે એને લાગી ગયું છે, બરાબર. એટલે શું કહે છે કે મને મારા મારા ઘાયલ થવાથી એટલે કે જે સૈનિક છે એને ઘાવ આવેલા છે, એને ઈજા થઈ છે, બરાબર, એટલા માટે મારા મિત્ર છે એ મારા ઘાયલ થવાને કારણે ભાવુક ન હોય તો અચ્છા હે, એટલે કે મારી ચિંતા ન કરે તો સારું છે, બરાબર. એટલે કે લડવા ગયા છે તો એ લડે તો સારું, મારી ચિંતા ન કરવા જોઈએ, બરાબર. આ પ્રકારનું એ સોચતા હશે. હવે ચોથું તમને આપેલું છે હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા ક્યો કહેતે હે, ઇસકે રંગો કે અર્થ બતાવ. હવે આપણું જે રાષ્ટ્રધ્વજ છે એને આપણે કવિતામાં જોયું હતું, શું પંક્તિ હતી, પંક્તિ તમને એમ આપેલી હતી કે શું કહે છે, રખુંગા ઊંચા તિરંગા હરદમ, દુનિયા કી આંખો કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા, તિરંગા એટલે કે ત્રણ રંગો વાળો રાષ્ટ્રધ્વજ,
આપણો છે રાષ્ટ્રધ્વજ છે એ ત્રણ રંગોનો બનેલો છે, કેસરી, સફેદ અને લીલો. આ ત્રણ રંગોનો બનેલો આપણો રાષ્ટ્રધ્વજ છે એટલા માટે એને તિરંગા કહે છે. તિરંગા એટલે કે ત્રણ રંગોથી બનેલો રાષ્ટ્રધ્વજ. બરાબર, તો ત્રણ રંગનો બનેલો છે એટલા માટે એને તિરંગા કહે છે. બરાબર, અને એના કલર છે એનો અર્થ તમને અહીંયા લખવાનો છે. लक्ष्य एमा हम अपने राष्ट्रध्वज को तिरंगा कहते हैं क्योंकि इसमें तीन रंग है केसरिया, सफेद और हरा. કેસરિયા, સફેદ ઓર હરા. હવે એમાં પેલું લખજો કેસરિયા રંગ વીરતા ઓર બલિદાન કા प्रतीक है, बलिदान का प्रतीक है. सफेद रंग शांति का प्रतीक है. और हरा रंग हरियाली और समृद्धि का प्रतीक है. હવે તમને શું કહે છે પ્રશ્ન નંબર 4 ની અંદર, હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા ક્યું કહેતે હે, ઇસકે રંગો કા અર્થ બતાઓ. હવે હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા કહેતે હે ક્યુંકિ ઇસમે તીન રંગ હોતે હે. હવે શું કહે છે કે તમે એટલે કે આપણે છે એ આપણા રાષ્ટ્રધ્વજને તિરંગા શા માટે કહીએ છે. પંક્તિ આપેલી હતી તમને, ઊંચા રખુંગા તિરંગા હરદમ. તિરંગા એમાં પણ કીધેલું છે શું કરવા, તો કે હમ અપને રાષ્ટ્રધ્વજ તો તિરંગા કહેતે હે ક્યોંકિ ઇસમે તીન રંગ હે, ત્રણ રંગોનો બનેલો રાષ્ટ્રધ્વજ છે એટલા માટે આપણે એને તિરંગા કહીએ છીએ. બરાબર સમજાઈ ગયું કે ત્રણ રંગોનો બનેલો છે એટલા માટે આપણે એને તિરંગા કહીએ છીએ. હવે ત્રણ રંગોમાં ક્યાં ક્યાં રંગ, કેસરિયા, સફેદ ઓર હરા. કેસરી, સફેદ અને લીલો આ ત્રણ રંગોનો બનેલો છે એટલા માટે એને તિરંગા કહીએ છીએ. હવે પેલું આપેલું છે, હવે તમને શા માટે તિરંગા કહે છે એ આપણે સમજાઈ ગયું કે ત્રણ રંગોનો બનેલો છે એટલા માટે તિરંગા કહીએ છીએ. હવે રંગ આપેલા છે કે કેસરી, સફેદ અને લીલો.
એનો તમારે અર્થ લખવાનો છે. પહેલું એમાં લખેલું છે, કેસરીય રંગ વીરતા ઓર બલિદાન કા પ્રતીક હૈ. કેસરી રંગ છે એ વીરતાનો અને બલિદાનનો પ્રતીક છે. એટલે વીરતા એટલે કે આપણી હિંમત, બરાબર? આપણા વીર સૈનિકો છે, બરાબર? આ જે વીર સૈનિક પોતાનો હિંમત, બરાબર, પોતાની હિંમત બતાવી અને રાષ્ટ્રને બચાવે છે, દેશને બચાવે છે, એટલે કે પોતાની હિંમતનું અને બલિદાન જે લોકો છે, બરાબર, સૈનિક જે છે એ પોતાનું બલિદાન, પોતાના દેશ માટે પોતાનું બલિદાન, પોતાનો જીવ ગુમાવવા, બરાબર, પોતાનો કદાચ જીવ ગુમાવવો પડે તો પણ એ જીવ ગુમાવવા માટે પણ તૈયાર છે, પોતાની જાન આપવા દેશ માટે હંમેશા તૈયાર છે. એટલે હિંમતનું અને બલિદાનનું પ્રતીક છે કેસરી રંગ, બરાબર. જે સૈનિક લોકો છે, બરાબર, એ પોતાનું ઘર છે એ બલિદાન, પોતાના ઘર છે એને મૂકી, બરાબર, એ પોતાના ઘરના બધા જ સભ્યો, બરાબર, કોઈ છે એ પોતાના મમ્મીને મૂકીને આવે, મમ્મી પપ્પાને મૂકીને આવે, કોઈ પોતાની પત્નીને, પોતાની બેનને, બરાબર, અથવા પોતાના છોકરા હોય અથવા તો દીકરી દીકરાને મૂકી અને પોતે દેશ માટે ન્યોછાવર થવા આવે છે, બરાબર, પોતાનું બલિદાન આપવા આવે છે, પોતાનો દેશ પ્રેમ માટે એ પોતાનો પરિવાર છે એને મૂકી અને ત્યાં આવે છે દેશની રક્ષા માટે, બરાબર. તો એટલે આ જે સૈનિકો છે, બરાબર, એનું વીરતા અને એના બલિદાનનું પ્રતીક છે કેસરિયા રંગ. બીજું, સફેદ રંગ શાંતિ કા પ્રતીક હૈ. સફેદ રંગ છે, બરાબર, એ શાંતિનું પ્રતીક છે. આપણો સફેદ કબૂતર તમને ખબર હશે, બરાબર, જે સફેદ કબૂતર છે એ જે જગ્યાએ એનું સિમ્બોલ હોય એ દોરેલો હોય, બરાબર, સફેદ રંગ છે એ અમુક જગ્યાએ તમે જોયું હશે, બરાબર, કે સફેદ કલરનું કબૂતર છે જેમ ટ્રાફિક છે તો ટ્રાફિકના રૂલ્સ હોય, બરાબર, રેલવેમાં પણ તમે જાઓ તો આગળ બોર્ડ મારેલો હોય અને એમાં રેલવેનું ક્રોસ દોરેલા હોય, બરાબર, એવી રીતે જે જગ્યાએ સફેદ રંગનું કબૂતર દોરેલું હોય, બરાબર, એ જગ્યાએ તમને શાંતિનું પ્રતીક છે એવું તમને બતાવે છે, બરાબર. સફેદ કબૂતર છે એ પણ શાંતિનું પ્રતીક છે, એટલે સફેદ રંગ જ છે એ શાંતિનું પ્રતીક છે, બરાબર. હવે ત્રીજું છે, હરા રંગ હરિયાળી ઓર સમૃદ્ધિ કા પ્રતીક હે. હરા એટલે લીલો, હરા એટલે લીલો, લીલો રંગ છે એ આપણા દેશની હરિયાળી, એટલે કે આપણા ખેડૂતો છે એ મહેનત કરી અને ફસલ ઉગાવે છે, પાક ઉગાવે છે અને આપણા દેશ છે એને સમૃદ્ધ બનાવે છે, વિકાસ વાળો બનાવે છે, દેશ છે એને ગરીબ થતા બચાવે છે, બરાબર. ખેડૂત છે એ ખેતી કરે છે, બરાબર, મોટા ભાગના આપણો ભારત દેશ છે એની અંદર લોકો છે એ ખેતી કરતા જોવા મળે, બરાબર, ખેતી પ્રધાન દેશ છે એટલે આપણે કૃષિ પ્રધાન દેશ છે એવું આપણે કહેવાય કે ભારત દેશ છે એ કૃષિ પ્રધાન અથવા તો ખેતી પ્રધાન દેશ છે, બરાબર. આપણા દેશના લોકો છે એ વધુ પડતા આધાર છે એ ખેતી ઉપર રાખે છે, બરાબર. એટલે કે આપણા દેશની હરિયાળી, આપણા દેશનું જે પાક છે, ધરતી છે એના પર હરિયાળી, એટલે કે પાક ઉગાવી અને લીલું લીલું આપણે બનાવીએ છીએ, પાક ઉત્પન્ન કરી અને દેશને સમૃદ્ધ બનાવીએ છીએ, એટલે કે બીજા દેશમાં આપણો પાક વેચી અને આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવીએ છીએ, પૈસાદાર બનાવીએ છીએ, બરાબર, એટલે કે સમૃદ્ધ બનાવીએ છીએ. સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે, પછી હરા રંગ છે એ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક છે, અને કેસરી રંગ વીરતા અને બલિદાનનું પ્રતીક છે, બરાબર. સમજાઈ ગયો? ત્રણ રંગો છે એના અલગ અલગ તમને અર્થ છે આપેલા, બરાબર. તો તિરંગા શા માટે કહે છે, સમજાઈ ગયું કે ત્રણ રંગોનો બનેલો છે એટલે તિરંગા કહીએ છે, અને ત્રણે ત્રણ છે એનો અર્થ છે એ તમને યાદ હંમેશા રહેવું છે. કેસરી રંગ છે એ વીરતાનું અને બલિદાનનું પ્રતીક છે, સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે, અને ત્રીજું છે કે હરા લીલો રંગ છે એ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક છે, બરાબર, કે આપણો દેશ છે એ વિકાસ થયેલ છે, પૈસાદાર દેશ છે, બરાબર, આ આપણે ખેતી ઉપર આધાર રાખીએ એટલે કે હરિયાળીનો આપણો દેશ છે, બરાબર. તો હવે
આ ત્રણે ત્રણ પ્રતીક છે એ તમારે હંમેશા યાદ રાખવાના. બરાબર, સફેદ રંગ પણ તમે ગમે ત્યારે જો કે જે જગ્યાએ શાંતિનું વાતાવરણ હોય, બરાબર, એ જગ્યાએ વધુ પડતા સફેદ રંગનો યુઝ થતો હોય. કોઈ ઓફ થઈ ગયા હોય, બરાબર, કોઈ એક્સપાયર થઈ ગયો હોય અથવા મૃત્યુ પામ્યા હોય એ જગ્યાએ પણ લોકો છે એ સફેદ રંગ પહેરીને જાય. શા માટે કે કોઈનું અવસાન પામ્યું હોય, કોઈ મૃત્યુ પામ્યું હોય તે એ જગ્યાએ શાંતિ રાખવાની, બરાબર, એટલા માટે સફેદ રંગ પહેરીને જાય. બરાબર, હવે હોમવર્ક લખી દેજો. હોમવર્ક ની અંદર આજે જે કરાવેલ પ્રશ્ન પહેલો છે, બરાબર, પ્રશ્ન નંબર પહેલો છે, એક વાર લખો. પ્રશ્ન નંબર પહેલો છે એ હોમવર્ક ની અંદર એક વાર લખવાનો છે, બરાબર. અને હવે પાછળ આપેલો છે પ્રશ્ન નંબર બીજો, એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં